ಕರ್ಣಿವೇಶರಮಣೀಯದರ್ಶನ ಮಂದಹಾಸರುಚಿರ ನನಾಂಬುಜಂ ಪೂಜಿತಂ ಸುರನರೋತ್ತಮೇರ್ಮುದಾ ಧರ್ಮನಂದನಮಹಂ ವಿಚಿಂತಯೇ. ಓಮವತಾರಿಣೇ ಶ್ರೀ ಸ್ವಾಮಿ ನಾರಾಯಣಾಯ ನಮೋ ನಮಃ. ಶ್ರೀ ಸಹಜಾನಂದಾಯ ನೀಲಕಂಠಾಯ ಚ ನಮೋ ನಮಃ. ಶ್ರೀ ಗುರುಚರಣಕಮಲೇಭ್ಯೋ ನಮೋ ನಮಃ. ಬೋಲೋ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ ಭಗವಾನನಿ. ಶ್ರೀ ಹರಿ ಕೃಷ್ಣ ಮಹಾರಾಜನಿ. ಶ್ರೀ ಘನಶ್ಯಾಮ ಮಹಾರಾಜನಿ. મંદિરમાં પ્રગટ બિરાજમાન પીયુડા ઘનશ્યામ મહારાજ, દિવ્ય રૂપે આપણી સાથે રહેલા પ્રાણપ્યારા પૂજ્યપાદ ગુરુજી, વંદનીય સંતો, વહાલા આપ સર્વે ભક્તો, બધા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. શ્રી હરિચરિત્રામૃત સાગર થોડાક લઈ લો. પૂર પાંચમું, તરંગ 65મું. ભગવાન શ્રીહરિ વરતાલ પધાર્યા છે. ચાલુ સભામાં અદ્ભુત આપણે કથા શ્રવણ કરી વરતાલના ભક્તોને એ પ્રેમ, એમની ભાવના, સ્વયં વિશ્વકર્મા પધાર્યા, આખી વડતાલ નગરીને એવી સજાવી છે, એવી સજાવી છે, વર્ણન આપણે શ્રવણ કર્યું. એ સભામાં સદગુરુ મુક્તાનંદ સ્વામી પગે ઘૂંઘરું બાંધી ભગવાનની આગળ એવું નૃત્ય કરે, રાધિકાજી અને રમાજી, લક્ષ્મીજી પણ મૂર્છિત થઈ ગયા. અહો, આવું નૃત્ય તો આપણે ક્યારેય જોયું નથી. ભગવાન શ્રીહરિ અતિ પ્રસન્ન થયા, સ્વામીને વરદાન માગવાનું કહ્યું. દુર્લભમાં દુર્લભ, મોંઘામાં મોંઘી મોજ મહારાજ કહે, મારે આપવી છે, માગો સ્વામી, જે માગશો, જેટલું માગશો એટલું આપીશું. 15 પ્રકારની પ્રાર્થના મુક્તાનંદ સ્વામીએ કરી, જે કથાનું આપણે શ્રવણ કર્યું. શ્રી હરિ કે ઈચ્છા તાહી લગ વડતાલ પુરી રહે જોઈ, સમાધિ ધ્યાન ધારણા જનકુ કરાયે સોઈ. ભગવાનની ઈચ્છા હતી ત્યાં સુધી વડતાલ રહ્યા, અનેક લોકોને ધ્યાન ધારણા અને સમાધિ કરાવી પોતાના સ્વરૂપનો પરિચય કરાવ્યો. ચરોતર દેશ સબ હિમે જીતને ગામ રહાય, તામે મુમુક્ષુ જીતને તિતને નિયમ ધરાય, તિતને નિયમ ધરાય. આખા ચરોતરમાં આધારાનંદ સ્વામી લખે છે, જેટલા ગામો હતા એ તમામ ગામો, એમાં રહેનારા મુમુક્ષુ જીવો, એ બધા મુમુક્ષુ જીવો ખેંચાઈ આવ્યા. અરે, ગુણાત્યાનંદ સ્વામી વાતોમાં કહે, 10 મણ ચુંબક હોય એ ઘરનું લોઢું તાણે, 100 મણ ચુંબક હોય એ ગામનું લોઢું તાણે, 1000 મણ ચુંબક હોય આખા મહાનગરનું લોઢું તાણે, પણ 1,00,000 મણ ચુંબકનો ઢગલો હોય ને તો આખી પૃથ્વીના લોઢાને ખેંચી શકે. એમ પૂર્વેના અવતારો થયા 10 મણ ચુંબકના ઢગલા જેવા.
કોઈ 20 મણ જેવા, કોઈ 100 મણ જેવા, કોઈ 1000 મણ જેવા, અને આ પુરુષોત્તમ નારાયણ લાખ મણ ચુંબકનો ઢગલો આવ્યો. હા, લાખ મણ ચુંબકનો જો શું શબ્દો લખ્યા. ચરોતર દેશ સબ હિમે જીતને ગામ રહાય. જેટલા ગામ હતા, અને આપણે અહીંયા ચરોતરના બહુ બેઠા જ બધા. ઘણા બધા કે સ્વામી અમે ગામમાં મંદિરમાં પગ મૂકીએ નહીં એવા હતા, અને અહીંયા આવે 12:30 સંતો ધક્કો મારે ત્યારે માણ ઘરે જાય એવા છે બધા. ચરોતર દેશ સબ હિમે જીતને ગામ રહાય, તામે મુમુક્ષુ જીતને તીતને નિયમ ધરાય. બધાએ નિયમ લીધા, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર ચારે વર્ણમાં જે કોઈ મુમુક્ષુ હતા એ બધા શ્રીહરિને શરણે થયા. મુમુક્ષુએ શ્રીહરિની વાત સાંભળી, વાત સાંભળીને શું સમજ્યા એ આવે છે. ઘણીવાર વાત સાંભળ્યા પછી પ્રોબ્લેમ થાય. સાંભળજો મારી વાત. શું થાય? દાદા ડોક્ટર પાસે ગયા, દીકરો જોડે. ડોક્ટરે દાદાનું પેટ થોડું બગડેલું, ખરાબ હતું, એટલે જાણ્યો કે ઉંમર છે. બહુ સીધી ને સિમ્પલ દવા આપી. ઘરે આવ્યા સવારના પોરમાં, દીકરો ચારે બાજુ શોધે, દાદા દેખાય નહીં. ક્યાં ગયા દાદા? ચારે બાજુ બૂમ પાડે. એમાં દાદાએ ઉપરથી જવાબ આપ્યો, ખબર પડી, ઓહો દાદા ત્યાં પપૈયાના ઝાડ ઉપર ચડેલા. ક્યાં? અરે દાદા, સવારના પોરમાં હાડકા ભાંગવાનો ધંધો તમે ક્યાં શોધ્યો? એક તો પેટ ખરાબ છે ને પાછા પગ ભાંગશે, શું થશે? દાદા કે તને સમજણ ના પડે, કાલે ડોક્ટરે નહોતું કીધું 3 દી પપૈયા ઉપર રહેજો? બોલો છોકરાની વાતો. જે પહેલો દિવસ હજી તો સાંભળ્યા પછી પણ સમજવું બહુ જરૂરી છે. સમજો છો ને તમે કે નહીં? હા, નકર સમજ્યા વગર જો સાંભળ્યું ને તોય મરી ગયા. અત્યારે બહુ થાય છે, એવું નથી ચાલતું? તમારા ઘર પરિવારમાં નથી થતું એવું? અમારે થયેલું. બોલો, એક બહુ વર્ષો પહેલાં ગુરુકુલમાં આપણા એક ભગત બીમાર, ને પછી દવાખાને ગયા, દવા આપી ડોક્ટરે. ઉતાવળમાં દવા લીધી, લેનાર જુદા ને લગાવનારા જુદા, ચોપડવાની દવા પાઈ દીધી. એ તો શું થયું અમે જાણીએ. ભગવાનની ગુરુજીની કૃપાથી જીવી ગયા, બાકી સમજો છો ને તમે. ભગવાન શ્રીહરિની વાત સાંભળી અને જે મુમુક્ષુઓ હતા, ભગવાનમાં ખેંચાયા હતા, એમણે આવું સમજી લીધું. કેવું? પાખંડી ગુરુઓને ઓળખી લીધા. સત્ય અને અસત્ય ખબર પડી ગઈ, સાર અને અસાર ખબર પડી ગઈ, ધન સ્ત્રી અને રસાસ્વાદ પરાયણ જોયા, જેટલા ફેલ અને વ્યસન કહેવાય છે તેમાં આસક્ત જોયા. એને ખબર પડી, ઓહો, આપણે જેમના પગ ધોઈએ છીએ, જેમને પૂજીએ છીએ, એ તો બધા પાખંડી છે. હોકા ને ચલમ, સ્ત્રી અને ધન, વિષય અને વિલાસ સિવાય એના માટે બીજું કશું નથી. પાખંડી ગુરુઓ સ્ત્રી અને ધનને હરવા માટે પ્રેમથી ભગવાનના ગુણો ગાતા. બોલો, ગુણ કોના ગાતા? થોડું જોરથી બોલો. અને સેના માટે? બોલો થોડું જોરથી. બહુ સમજવા જેવી વાત છે. ખોટો માણસ અને સાચો માણસ, બેની વાણી તો સાચી જ હોય, ફેર ક્યાં હોય છે? વર્તનમાં. તમે રામાયણ વાંચી નહીં હોય, બાકી રામચરિત માનસ અને વાલ્મીકી રામાયણ તમે વાંચો, ભગવાન રામ કરતાંય રાવણની બધી વાત ઊંચી છે, પણ ખાલી વાત જ ઊંચી. એટલી બધી ગહન શાસ્ત્રોની વાતો એણે કરી છે રાવણે. પંડિત હતો, જ્ઞાની હતો, વાત ઊંચી, પણ વર્તનમાં કેવા દંભી માણસો હતા. જુઓ, કથા કીર્તન કરત સો જબહી ગદ ગદ કંઠ હો ત અતિ તબહી કથા કીર્તન
करत सुझबहि कथा कीर्तन करत सुझबहि गद गद कंठ होत अति तबहि गद गद कंठ होत अति तबहि आंखों बंद करी कथा करे हमारे बहु वर्षों पहला एक भगत सवारे चार वागे जागे ध्यान करे आंखों बंद करी बे कलाक पण थयो शू खबर बहु वर्षों पहलानी वात गायो हती दूध लावानू सांजे बधुं दूध गरम कर्युं होय सवारे दूध वापरवानू होय वधे मेळवानू होय पण रोज सवारे दूधमांथी मलाई गुम थई जाय आ भगत दर ध्यान करे महीना पछी फोड़ पड्यो કે સવારે વહેલા જાગીને જેટલી મલાઈ હોય ને બધી પછી આખો દી કે મારે જમવું નથી હું તો તપ કરું છું લો સમાજની મલાઈ ખાનારા બહુ વધી ગયા છે હા આ મલાઈ ખાનારા હોય ને એને સમાજની ભલાઈનો વિચાર ક્યારેય નથી આવતો તો ગુરુદેવ જેવા તપસ્વી હોય એ તમારું ભલું કરી શકે હે એ ભલું કરી શકે કથા કીર્તન करत सुझबहि कथा कीर्तन करत सुझबहि गद गद कंठ होत अति तबहि गद गद कंठ होत अति तबहि विश्वासी जाना कावत जेतना विश्वास जाना कावत जितना ताको विश्वास ही लावत जितना ताको विश्वास ही लावत जितना कथा कीर्तन करे गदगद कंठ थई जाए आंखों माथी आंसू पड़े आ तो बड़ी बातों करिए तो बहु लांबू पुराण छे બોલો એક પુરાણી જે કથા કરે આંખો બંધ કરે રડતા જાય કથા કરતા જાય એવી મીઠી મધ જેવી કથા કરે કથા કરતા 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 પછી શ્રોતાઓ બધા મહિમાથી મીઠાઈ લાવે બરફી લાવે પેંડા લાવે થોડી ત્રાસી આંખે જોઈ લે કે શું આવ્યું છે અને પછી ભાઈ મોઢામાંથી પાણી પડે હા મોઢામાંથી લાળ પડવા લાગે કોઈ કીધું કે મહારાજ આપકે મુંહ સે ક્યા હૈ પાણી નીકળ રહા હૈ અરે ભૈયા પાણી નહીં મેરે મુંહ સે ગંગાજી પ્રગટ હો ગઈ લો આવી રીતે છેતરે લોકોને આવો રસાસ્વાદી માણસ ધન અને રસાસ્વાદનું પોષણ કરે કથા કરે મુખમાંથી મોઢામાંથી પાણી ટપકે લોકોને એમ થાય ઓહો હો બાપુ કેવા પવિત્ર કે મોઢામાં સાક્ષાત ગંગાજી પ્રગટ થાય છે બોલો એક માણસ ડાયો એને ખબર પડી ગઈ કંઈક ગડબડ છે આમાં આ બાપુના મોઢામાં ગંગા નથી પ્રગટી આ સામે બધા મેવા પ્રગટ્યા છે ને લોકો વધારે મીઠાઈ લાવે બાપુના મોઢામાંથી વધારે ગંગાજી પ્રગટ થાય એમાં એક માણસ આવે મહાત્માજી કથા કરે કંઈક ધૂળ જેવું લાવ્યો છે અને મહાત્માજીના મોઢામાં નાખી દો અને બાવાજી ખીજાય ક્યાં હે ક્યાં હે અરે મૂરખ ક્યાં લાયે તું મેરે મુંહ મેં ડાલ દીયા અરે બાપુ કંઈ નથી મારા માતુશ્રી ધામમાં ગયા ને અસ્થિ વિસર્જન બાકી હતા ગંગામાં પધરાવા હતા પણ ગંગા જવાનો ટાઈમ મળતો નહોતો એટલે મને થયું કે અહીંયા જ ગંગા પ્રગટ છે कथा कीर्तन करत सो जबहि गद गद कंठ होत अति तबहि विश्वासी जन कहावत जितना ताको विश्वास ही लावत तितना लोकोने विश्वास बेसी जाए आ तो साचा छे आऊ पाखंड करता बहु सत्य इतिहासनी घटना कहू तमे कदाच नाम सांभळ्यु हशे આખી દુનિયાની સૌથી મહાન ઐતિહાસિક ઘટના છે એટલે તમને કહું છું દુનિયાનો એક નામાંકિત વ્યક્તિ આખી દુનિયા જેને જાણે ચાર્લી ચાપલિન કહેવાય છે એ સમયમાં એટલો મશહૂર બન્યો પોપ્યુલર બન્યો આખી દુનિયા એના નામથી એની એક્શનથી એનું હાસ્ય એનો ચહેરો એનું હરવું ફરવું બોલવું બધું જ વિચિત્ર હતું એક્ટર હતો ચિંતક હતો દાર્શનિક હતો બધું જ હતું એ એકવાર ઇંગ્લેન્ડની સરકારે મશહૂર આ વ્યક્તિના નામે ચાર્લી ચેપલિનની નકલ કરવાનો શો રાખ્યો એમાં જે જીતીને બહુ મોટું ઇનામ આપવાનું નક્કી કર્યું ચાર્લી ચેપલિન ઇનડાયરેક્ટલી કોઈને ખબર ન પડે ખોટા નામથી બીજા નામથી એ પણ એ ગેમની અંદર પાર્ટિસિપેટ થયો
બીજા નામથી રજીસ્ટ્રેશન કર્યું. એની એક્શન કરવાની, અને એની એક્શન જે સારામાં સારી અફલાતુન કરે, નંબર વન કરે, એને નંબર વન મળે. ઇતિહાસ એમ કહે છે, ચાર્લી ચાપલિન પોતે જેમાં સામેલ હતો અને એ ગેમ, એ શો શરૂ થયો અને નંબર વન ચાર્લી ચેપલિને ન મળ્યો. નંબર સેકન્ડ એનો આવ્યો, અને જ્યારે રિયાલિટી ખુલ્લી થઈ ત્યારે બધા શરમાયા કે ઓહો, આપણે મિસ્ટેક કરી. ચાર્લી ચેપલિન તો હાજર હતો, પણ ચાર્લી ચેપલિને તે દિવસના પ્રવચનમાં કીધું કે ધીસ ઇઝ બેસ્ટ મેસેજ ટુ ધ વર્લ્ડ, કે ઇમિટેશન ગ્લિટર્સ મોર ધેન ધ ગોલ્ડ. હંમેશા સત્ય કરતાં અસત્ય બળવાન હશે. જો તમારી આંખમાં વિવેક નહીં હોય, જો તમારી બુદ્ધિમાં સમજણ નહીં હોય, તો તમારી પાસે અસત્યથી છેતરાવાની શક્યતા વધારે છે. ઘણા લોકો સવાલ પૂછતા હોય છે કે સ્વામી, આ મંદિરમાં તમે ફોન કરો, મફતનું જમાડો, મફતના બેસારો, કેટલું બધું હાચવો, હાર પહેરાવો, કેટલું બધું કરો, તો એ મંદિરો ખાલી પડ્યા હોય ને, પેલા બધા જુઓ તમે, પૈસા હોય, ચાર્જ હોય, તો એ બધા ભરાઈ જાય. સમજી ગયા ને તમે જવાબ? કળિયુગ છે, લોકોને ખબર પડી ગઈ કે આ પાખંડી લોકો અત્યાર સુધી આ બધું કરતા, ભગવાનનું અને સંતોનું મહાત્મ્ય કહીને ધન અને સ્ત્રીમાં અતિશય દોષ દેખાડતા, ઉપરથી વાતો એવી કરે, રસાસ્વાદમાં ઘણા દોષ દેખાડતા, તે ઉપર બીજી અનેક વાતો બનાવીને કહેતા, પાખંડીઓ ધન અને સ્ત્રીને એટલું બધું પ્રધાનપણું આપતા કે જે કંઈ કરે એના માટે જ કરે. આજે પણ તમે કળિયુગમાં રોજ નવા નવા પાખંડ સાંભળો છો. ગોડમેન કહેવાતા હોય, લાખો ને કરોડો માણસો એના પગમાં પડતા હોય, ચમત્કારોની તો ભરમાળ રચાતી હોય, આમ હાથ કરીને પાકીટ ભરાઈ જાય લોકોના. જોયું છે ને તમે, આમ હાથ કરીને પાકીટ ભરાઈ જાય, ખબર નહીં. આ બધા કળિયુગના લક્ષણો છે. ડાયો માણસ એ છે, કોઈની વાણીથી ક્યારેય છેતરાય નહીં. વચનામૃત ભગવાન શ્રીહરિ એમ કહે, 6 મહિના સાથે રહે ત્યારે જ ખબર પડે આ સાચો કે આ ખોટો. આપણી મોટી ભૂલ, આપણે શું કરીએ છીએ લગભગ, કાં જોઈને નિર્ણય કરીએ છીએ અને કાં સાંભળીને નિર્ણય કરીએ છીએ. બુદ્ધિથી લગભગ આપણે નિર્ણય કરવાનું બંધ કરી દીધું છે, અને એટલે ભોગવીએ છીએ. રસાસ્વાદના જે કોઈ પદાર્થ છે એમાં અતિશય ડૂબ્યા હોય, ભગવાનની મૂર્તિ પધરાવવા મંદિર બનાવડાવીને લો, મંદિર બનાવે, ભગવાનની મૂર્તિ પધરાવે, યુક્તિપૂર્વક સ્ત્રી ધન અને રસાસ્વાદને પોતા તરફ ખેંચી લેતા, ઘણા આશય ભ્રષ્ટ આવી રીતે ભગવાનની ઉપાસના કરવી હોય તો મંદિર વિના થાય નહીં. માટે ઉપાસના માટે તો મંદિર જોઈએ. મંદિરના નામે ધન ભેગું કરે, ધન ભેગું કરીને પોતાની વાસનાઓની પૂર્તિ કરે, સ્ત્રીઓના પદાર્થમાં ખેંચાય, આવી રીતે ઘણા બધા પાખંડી માણસો હતા, એને આ મુમુક્ષુ જીવોએ ઓળખી લીધા, મંદિરની સેવા માટે બધું ખેંચી લેતા. વાત સાચી, મુખ મે રામ ઓર બગલ મે છુરી, અનાદિકાળથી ચાલી આવતી આ પરંપરા છે. કેવી રીતે ઓળખશો? એટલે ગુણાત્યાનંદ સ્વામી કહે, જેનો સમાગમ કરવો હોય એની 3 પેઢી જોવી, જેની સાથે બેસીએ એના સદગુરુ કેવા છે, જેની સાથે બેસીએ એની જોડે રહેનારા માણસો કેવા છે, 3 પેઢી જોઈને પછી નિર્ણય કરવો કે આની સાથે બેસવું કે ના બેસવું. ક્યારેય છેતરાય નહીં, વિચારો તમે. પાખંડને ઓળખવું અઘરું છે. શ્રીમદ ભાગવતમાં એમ કહ્યું, કળિયુગમાં પાખંડનો એટલો બધો વિસ્તાર થશે, પાખંડ એ પૂજાશે, આવું લખ્યું. એટલે કોઈ કહ્યું છે ને, સત્ય મૂંઝાય છે અને પાખંડ પૂજાય છે. કળિયુગનું લક્ષણ શું? સત્ય છે એ મૂંઝાય છે રોજ રોજ, અને અસત્ય છે પૂજાય છે રોજ રોજ. તમે જુઓ, લગભગ આવું જ ચાલે છે. કળિયુગનું આ તાંડવ છે. તમે ભગવાનના ભક્ત છો, આપણે દુનિયાના પાખંડને જો વિચારવાનું નથી, પણ આપણે જ્યાં છીએ, આપણે જેમાં છીએ, એમાં હંમેશા આપણે એટલા સાવધાન થઈને રહીએ કે આપણે કોઈક પાખંડી માણસની જાળમાં ફસાઈએ નહીં, એની વાતમાં ફસાઈએ નહીં, જે વાતમાં આપણે અનુભવ નથી, જેમાં આપણે પૂરી ચકાસણી કરી નથી, એમાં ક્યારેય આપણે ફસાઈએ નહીં, લેવાઈએ નહીં. શ્રીહરિની વાત સાંભળી લોકોને આવા અનંત છળ દેખાવા લાગ્યા.
તેઓ પાખંડી ગુરુઓનો ત્યાગ કરી પ્રગટ શ્રીહરિના ચરણોમાં અનુરાગ કરતા થયા. ખોટામાં સાચા સંતની આસ્થા લાવીને ત્યારે જેટલા લોકો તે ગુરુઓમાં બંધાઈને રહ્યા હતા તેમને સંતોએ તે ખોટા ગુરુઓમાં અપાર દોષ દેખાડી દીધા. તેમને વર્તમાન નિયમ ધરાવીને ભવસાગરથી પાર ઉતાર્યા. શ્રીહરિએ સંતોએ ચોરનો અને સાહુકારનો અલગ અલગ માર્ગ બતાવી દીધો. તેનાથી સાહુકારને તો આનંદ થયો, પણ જેટલા ચોર હતા ને એ બધા બળી મર્યા. શ્રીહરિને સંતોને ઉલટી દ્રષ્ટિથી જોવા લાગ્યા. તેમણે શ્રીહરિને સંતોની સાથે અપાર વેર બાંધ્યો, કારણ કે એનો બિઝનેસ ચોપટ થઈ ગયો, એનો બિઝનેસ બંધ થઈ ગયો. અસત્ય સામે બાથ ભરવી એટલે બહુ મુશ્કેલ હોય છે કોઈ પણ દિશામાં. ભગવાન શ્રીહરિ આ પૃથ્વી ઉપર પધાર્યા. મહારાજે પહેલું કામ કર્યું, ધર્મમાં જે અધર્મ પેઠો હતો ને એક એક તીર્થોમાં ગયા, એક એક મંદિરોમાં ગયા. આપણે જાણીએ છીએ જગન્નાથપુરીમાં આવ્યા, બાવાઓ અડબંગ બન્યા હતા, લોકોના પૈસે તાગળ ધીન્ના કરતા હતા, સ્ત્રી અને ધનમાં ડૂબેલા, વિલાસ અને વૈભવમાં રાચેલા એક એક પાખંડીઓને મહારાજે ઓળખી લીધા. આપણે જાણીએ છીએ 10,000 બાવાઓનો કચ્છડ ઘાણ ભગવાને કર્યો, સંકલ્પથી શસ્ત્ર ન ઉપાડ્યું. એના પાપથી જ એ લોકો મરતા હોય છે. ખલહસ્વ પાપેન વિહિંસિતઃ ખલુ, શાસ્ત્ર એમ કહે છે દુષ્ટ એના પાપના ભારથી જ મરે છે. એને આપણે જો મારવા જઈએ તો આપણને પ્રોબ્લેમ થાય, પણ આપણો એક સાધુનો ધર્મ, એક ભક્તનો ધર્મ છે, એનાથી સાવધાન થઈએ, એનાથી દૂર રહીએ. આવી રીતે ભગવાન શ્રીહરિએ ચોર અને સાહુકાર, સત્ય અને અસત્ય બેયનો માર્ગ જુદો કર્યો. દૂધનું દૂધમાં પાણીનું બોલો, આપણે ત્યાં બહુ જૂની આ કહેવત છે ને, કેમ પડી કહેવત, બે બેનપણી બે દૂધ વેચવાનો ધંધો કરે, એમાં એક ઓનેસ્ટ એક ડિસઓનેસ્ટ, એક પ્રામાણિક એક અપ્રામાણિક. અપ્રામાણિક સ્ત્રી શું કરે, દૂધમાં રોજ પાણી નાખી દેવાનું. કોને ખબર, જૂના સમય આજના જેવા કંઈ મશીન તો હતા નહીં. પાણી નાખીને લોકોને વેચે, પાણી નાખીને વેચે એટલે પૈસા વધારે મળે. બંને બેનપણી ભેગી થાય, આ અપ્રામાણિક બેનપણી પેલી બીજી સ્ત્રીને રોજ ટોકે, તને ક્યાં બુદ્ધિ છે, જો આવી રીતે મહેનત મજૂરી કરીશ ને, આખી જિંદગી મહેનત કરીશ ને, તો બે પૈસા ભેગા નથી થવાના. તું જો થોડા દિવસમાં મારે આ સોનાની નથડી એ નાક ઉપર પહેરે, મોટી મોટો હીરો રાખેલો, આખા ગામમાં વાતો થાય, સોનાની નથડી લાવી બોલો. અરે જોજો તો ખરા, હમણાં થોડા દિવસ પછી, મોડી તો મોડી પણ લેવી તો ચાલે છે કે નહીં સમાજમાં. હે વટ પાડવાની વાત, વાહ વાહ થવાની વાત, સોનાની નથડી પહેરીને ફરે, આખા ગામમાં વાતો થાય, અને આ તો ફૂલાય ભાઈ કે હવે તો જોજો થોડા દિવસમાં જી તો સોનાના કડા અને સોનાનું શું શું આવે. આ બંને બેનપણી મિત્ર ખરી, પણ એક પ્રામાણિક હતી, નહીં નહીં લોકોને લૂંટીને છેતરીને આમ ભેગું ન કરાય, એને ડર લાગે ભગવાનનો, અને આને તો કોઈનો ડર નહીં. એમાં એક દિવસ પાણી ભરવા ગઈ, વાતો કરે છે, પેલી નાકમાંથી નથડી કાઢી મોઢું ધોવું છે, કૂવાના કિનારા ઉપર મૂકી પાણીને એમ છાલક મારે મોઢા ઉપર, અને એમાં પાણીની છાલક નીચે વાગતાની સાથે પેલી સોનાની નથડી આખી કૂવામાં ગઈ. પેલી બીજી બેનપણી ખડખડાટ હસી પડીને બોલી, જો હું કહેતી હતી ને કે ખોટું એ ખોટામાં જાય, આ પાણીનું બધું પાણીમાં ગયું અને દૂધનું આ બધું. અસત્ય ચાલે છે ચોક્કસ કળિયુગમાં, પણ લાંબુ નથી ચાલવાનું. યાદ રાખજો, અસત્ય કળિયુગમાં ચાલશે ચોક્કસ, પણ લાંબુ નહીં ચાલે. ભગવાન શ્રીહરિએ કેવું પાખંડ ખુલ્લું કર્યું. અરે ભગવાન શ્રીહરિના સંતોએ કેવું પાખંડ ખુલ્લું કર્યું. જે જે ગામમાં જતા, એ ગામમાં સાધુ આને કહેવાય, આ ઓળખતાની સાથે ગામમાં અઘોર પંથી એવા અનાડી બાવાઓ જે ગુરુ થઈને ગામના ગુરુ થઈને પૂજાતા હતા, એવી તો કંઈક કથાઓ છે, આપણે જાણીએ છીએ. કેવા લોકોને ધૂતતા, કપડાં વગર બેસી જાય ગામની વચ્ચે, બાજુમાં ડબલું મૂક્યું હોય, લોકો પૈસા મૂકે, બધા માનતા કરે, એવા પાછા બે રાખ્યા હોય કે અમારા ગુરુ તો ગોરખનાથ છે, અમારા ગુરુ તો મહાદેવજી છે, જો કશું રાખતા નથી, કપડું પણ પહેર્યું નથી, તો ડબલું શું કામ બાજુમાં મૂક્યું છે. અને સુરા ખાચર આપણે જાણીએ છીએ, સુરા ખાચર સોમલા ખાચર નીકળે, આવા અઘોરીને રોડ વચ્ચે બેઠેલો જોઈ સુરા ખાચર ઉભા રહે,
સોમલા ખાચરે કે ભણું સોમલા, આપણે માનતા રાખી છે ગોરખનાથની, પહોંચી શક્યા નથી, તો આ સાક્ષાત ગોરખનાથ મળ્યા છે, કપડું નથી, ગોરખનાથ કરતા આગળ નીકળ્યા. હવે જો મોઢું ખોલે ને તો પૈસા જાજા છે, મોઢામાં મૂકી દે કોઈ લઈ ના જાય, બાજુમાં મૂક્યા કોઈ ઉપાડી જાય. અને એમાં આમણે મોઢું ખોલ્યું મગરની જેમ. સુરા ખાચરને ખબર પડી ગઈ કે આ તો ખરેખર પૂજવા લાયક છે. સુરા ખાચરે 5 પ્રદક્ષિણા કરી. સોમલા ખાચરને કહેતા જે પ્રદક્ષિણા કરીએ, દંડવત કરીએ, પૂજન કરીએ, પછી પૈસા મૂકીએ, બાપુએ દયા તો કરી, મોઢું તો ખોલ્યું છે. પૈસા ખખડાવતા ખખડાવતા પ્રદક્ષિણા કર્યા, બાપુને એમ થાય કે હવે જલ્દી મૂકી દે, બસ આજે મોટો માલ હાથમાં આવવાનો છે. એમ પ્રદક્ષિણા કરતા કરતા સાચા પૈસા નાખ્યા ખીચામાં, અને ધૂળનો ભેરો ખોબો, અને પેલા બાવાજીના મોઢામાં જે ધૂળ નાખી અને બાવો ઊભો થયો, તેરી એસી કી તેસી કરતો સુરા ખાચર કે જોજે હા ગોલકુના, હજી તો મંગલાચરણ થયું છે. કળિયુગમાં અસત્ય એટલું પૂજાય છે, એટલું ચાલે છે, જે જેટલો દંભી એટલો ધર્મી ગણાશે. વિહારીલાલજી મહારાજે આવું કહ્યું, કળિયુગનું આ લક્ષણ છે, દંભ કરનારો પાખંડ કરનારો એ વધારે પવિત્ર ગણાશે. એવા સમયમાં અસત્યને ઓળખવું એ અઘરું છે. ભગવાન શ્રીના સંતોએ પોતાના જીવન દ્વારા, પોતાના વર્તન દ્વારા સાચું શું એ બતાવી દીધું. અક્ષરધામમાં મહારાજે સભા કરી, ગોપાળાનંદ સ્વામીને કહ્યું, સ્વામી તમારે મારી જોડે આવવું પડશે. સ્વામીએ પૂછ્યું, મહારાજ પણ આપ તો પરબ્રહ્મ છો, શા માટે? અને ત્યારે શ્રીજી મહારાજે કહ્યું, સ્વામી અમે કળિયુગમાં જઈએ છીએ, કળિયુગમાં પાખંડ ચારે બાજુ પ્રસર્યું છે, તમારા જેવા 500 સાધુઓને મારે લઈને જવું છે, લોકોને બતાવવા છે સાચા સાધુ આને કહેવાય. સાધુને મહારાજે નામ આપ્યું પરમહંસ. હંસ એટલે શું? દૂધ અને પાણીને છૂટા પાડી દે એનું નામ હંસ. દૂધ અને પાણી ભેગા થાય ને એને કોઈ છૂટા ન પાડી શકે. હંસની ચાંચમાં એવું કેમિકલ છે, દૂધને પાણી છૂટું પાડી નાખે. એમ સત્ય અને અસત્ય એકવાર ભેળસેળ થઈ જાય ને એને કોઈ છૂટું ન પાડી શકે. પણ આવા પરમહંસ હોય ને પૂજ્યપાદ ગુરુદેવ જેવા, એ સત્ય અને અસત્યને દેખાડી દે, હા છૂટું પાડી નાખે. આવું મહારાજે કર્યું. અને જે ચોરો હતા એને વેર થયું, પણ સાહુકાર ઉપર ચોરોનું તલભાર ચાલતું નથી તેવી રીતે સંત અને ભગવાન શ્રીહરી ઉપર તેમનું કંઈ ચાલ્યું નહીં. જેવો કુમાર્ગ ચલાવે છે તેવો તો ચોરના પણ ચોર હોય છે. સત્સંગ કર્યા વિના માણસને પાપથી ક્યાં ભય લાગે છે? પાપનો ભય કોને લાગે? જે સત્સંગ કરતો હોય તેને લાગે. બાકી તમે છે ને પાપ કરનારો માણસ કેવો હોય સાંભળજો, હા 2-3 લીટી સાંભળવા જેવી છે. જે લોકો અત્યંત અધર્મી હોય છે, કેવા? અધર્મી નહીં, કેવા? અત્યંત અધર્મી હોય છે, તેને સરકાર તોપને નાળચે બાંધે ને તો પણ પોતાના પ્રાણને ખોવે, છતાં અધર્મને છોડે નહીં. આ કળિયુગમાં આવા જાજા માણસો છે, આપણે જોઈએ છીએ, જેને સમાજ ગુનેગાર ગણે એમ નહીં, સરકાર ગુનેગાર ગણે, જેલમાં નાખે, પૂરી દે, તો પણ અધર્મ છોડે છે? તો પણ અધર્મ નથી છોડતા, બોલો. અધમમાં અધમ તો તે છે, આ મહારાજના શબ્દો વાંચું છું, અધમમાં અધમ તો તે છે જેને કોઈનો ડર નથી લાગતો. ભગવાનનો ભક્ત એ છે ભયભીત હોય, એને અધર્મનો ડર હોય, અસત્યનો ડર હોય, એને ભગવાનનો ડર હોય કે કદાચ ખોટું કરીશું, દુનિયા શું કહેશે તો પછીની વાત, પણ ભગવાન શું કહેશે ને સતત વિચાર હોય, સતત વિચાર હોય ભગવાનને કેવું લાગશે. અને એવાને સત્સંગ પણ થાય નહીં, જેને લાજ હોય એને સત્સંગ થાય. બહુ અદ્ભુત મહારાજની વાતો છે. સત્સંગ કરે હે, સત્સંગ કરે મનુષ્ય હે તે, તે 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 ફેલ કરે સો પશુ હે એ તે, ફેલ કરે સો પશુ હે તે, તે
માણસ કોને કહેવાય? સત્સંગ કરે મનુષ્ય છે, બાકી તો માણસમાં ને પશુમાં કંઈ ફેર નથી. પેલા ચાર પગવાળા એટલે સારા, એ વધારે પડતા પાપ નથી કરતા. સિંહ કરશે તો શું કરશે, ભૂખ્યો થશે ત્યારે ગાયને મારશે, પણ આ બે પગવાળો માણસ જ્યારે ક્રૂર બને છે ને, હિંસક બને છે ને, ત્યારે ખબર છે ને. અરે એક કુંભાર, એનો છોકરો રાત્રે મોડો ઘરે આવે, બે વાગે અડધી રાત્રે, અને કુંભાર ખીજાય, ગરમ થાય. ખીજાતો ખીજાતો વારે વારે બોલે, સાલા ગધેડા જેવા, આ તો શાસ્ત્રની વાત એટલે બોલું છું, આવું કહેવાય નહીં, ગધેડા જેવા. વારંવાર પેલા છોકરાને ખીજાય ને, એમાં બાર બાંધેલા ગધેડાઓ રડવા લાગ્યા. કુંભારને થયું, શું થયું? બહાર આવીને ગધેડાને છાના રાખે પૂછે, ભાઈ તમે કેમ રડો છો? તો કે તમે દીકરાને ખીજાવ છો ને. અરે દીકરાને ખીજાવે તમે શું કામ રડો છો? પણ એટલા માટે તમે એમ નથી કહેતા, ગધેડા જેવા ગધેડા જેવા, અમે ક્યારે મોડા આવ્યા? અમે ક્યારે તમને પૂછ્યા વગર બહાર ગયા? તમે ના પાડી એવું એક પણ કામ અમે કર્યું? કુંભારને રિયલાઇઝ થયું કે હવે છોકરાને ગધેડા જેવો પણ. સત્સંગ કરે મનુષ્ય હે તે, સત્સંગ કરે મનુષ્ય હે તે, ફેલ કરે સો પશુ હે તે, ફેલ કરે સો પશુ હે તે, વ્યસન કરે દેખે ભાંડ ભવાયે, વ્યસન કરે દેખે ભાંડ ભવાઈ, દોરા મંત્રી બાંધે કર્મે જાય, દોરા મંત્રી બાંધે કર્મે જાય, મલિન દેવ કુ પૂજે જે હા, 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 કાકો ને વધ ખાવે તે હા, કાકો ને વધ ખાવે તે હા, સંગ તો કરે સંગ જે હો, મનુષ્ય પશુ કર જાણે જે હો, મનુષ્ય પશુ સમજ ના તે હો, મનુષ્ય પશુ સમજ ના તે હો, સત્સંગ કરે મનુષ્ય હે તે, સત્સંગ કરે મનુષ્ય હે તે. ચરિત્રાનું સાગર એમ કહે છે, એ જ મનુષ્ય છે જે સત્સંગ કરે છે. ભગવાને આપેલું આ શરીર કેવળ ને કેવળ સત્સંગ માટે છે. હમણાં ઉપર નાનો રામ બેઠો હતો, મને પૂછતો હતો કે સ્વામી, ભગવાને આપણને શા માટે બનાવ્યા છે, આપણું ક્રિએશન શા માટે કર્યું છે? એક નાના બાળકને પણ પ્રશ્ન ઉઠે છે, દુઃખ ત્યાં થાય, યુવાનોને વૃદ્ધોને વડીલોને ક્યારે આવો પ્રશ્ન નથી ઉપડતો, આપણે શા માટે બનાવ્યા છે? ભગવાને આપણને એટલા માટે બનાવ્યા છે કે આપણે ભગવાનને ઓળખી ભગવાન સુધી પહોંચી જઈએ, આને આ જન્મ છેલ્લો કરી લઈએ, તો આ જન્મની સાર્થકતા. બાકી 84 લાખ યોની માણસનું એટલા માટે એક નવું નામ છે, માનવી. શું નામ છે? થોડું જોરથી બોલો, માનવી. નવી નવી માં કરે, માનવી. બે પગવાળી માં પછી ચાર પગવાળી માં પછી આઠ પગવાળી, નવી નવી માં કર્યા જ કરે, કર્યા જ કરે, એનું નામ માનવી. હ્યુમન લાઈફ ઇઝ એન એક્ઝિટ. 84 લાખ ફેરામાંથી નીકળવાનો આ રસ્તો છે. જો આ સમજી જઈએ ને, કેવું સરસ લખ્યું. ફેલ ફતરું કરે છે એ પશુ સમાન છે, વ્યસન કરે છે એ પશુ સમાન છે, ભાંડ ભવાઈ દેખે છે એ પશુ સમાન છે, મંત્રેલા દોરા ધાગા બાંધે એમાં પ્રતીતિ રાખે એ પશુ સમાન છે, મલિન દેવોની પૂજા કરે એ પશુ સમાન છે, મલિન દેવોને ધરાવેલું નૈવેદ્ય ખાય એ પશુ સમાન છે, કુસંગ કરે એ પશુ સમાન છે, મનુષ્ય પશુ સમજના તેહું. આવો મનુષ્ય માણસ છે, છતાં એને પશુ સમજવો, તો માણસ કોણ છે? સત્સંગ કરે એ મનુષ્ય છે. ધન્યવાદ તમને બધાને આપવા જોઈએ, તાળીઓથી વધાવો. તમે બધા ભક્તો અત્યારે સભામાં આમ આવો છો ને, નક્કી કરો શનિવારનો દિવસ. શાસ્ત્ર પ્રમાણે તો એક પણ દિવસ મંદિરે ગયા વિના ચાલે નહીં. આજે ખરેખર હૃદયથી ધન્યવાદ આપવા જોઈએ મોન્ટું ભગતને. હા, જ્યારથી મહારાજની પ્રતિષ્ઠા થઈને ત્યારથી એણે નિયમ રાખ્યો છે. હમણાં લંડનથી આવ્યા,
પણ આવીને એટલી પરિસ્થિતિ એવી હતી, તેમ છતાં તુરંત મહારાજના દર્શન કરવા પહેલા પહોંચી આવ્યા. તાળીઓથી વધાવો. ઘરથી મંદિર 5 મિનિટ હોય ને, 5 જ મિનિટ, પણ એ 5 મિનિટનું અંતર કાપવું અઘરું છે. 5 કલાક જોબ દૂર હોય તો જઈ શકાય, આ એ અઘરું ન લાગે. જોબે રોજ જવું હોય તો અઘરું ન લાગે. નક્કી કરો, ભગવાને આપણને આ જન્મ આપ્યો છે ને, હવે ભગવાનનું ભજન કરી લેવું છે. સત્સંગ કરે મનુષ્ય છે. જેટલા લોકો શ્રીહરિને શરણે થયા તેમને શ્રીહરિએ આટલી વાતો કરી. વડતાલની આસપાસમાં જેટલા ગામ છે એ બધા ગામમાં શ્રીહરિ એક એક દિવસ ફર્યા, અને જે ધર્મયુક્ત લોકો હતા તે બધાને શ્રીહરિએ વર્તમાન નિયમ ધરાવ્યા. ભક્તો જેવી રસોઈ આપતા તેને શ્રીહરિ પ્રેમથી જમતા, જે આપે તેને પ્રેમથી અંગીકાર કરતા. ભગવાન અને સંતનો આ નિયમ છે. કોઈ સોનાનો થાળ આપે તો પણ એ સંત રાજી થાય, ભગવાન રાજી થાય. અને કોઈ તુલસી પત્ર પ્રેમથી લાવે એમાં પણ ભગવાનને સંત રાજી થાય. આવા સાધુ શોધવા અઘરા છે, પણ આજે આપણે ભાગ્યશાળી છીએ, પૂજ્યપાદ ગુરુદેવ આપણને મળ્યા છે, એવા સંત મળ્યા છે. તમે ઇન્ડિયા જજો, કંડારી ગુરુકુલના નાના વિદ્યાર્થીને પૂછજો. અહીંયા ગુરુકુલના વિદ્યાર્થી નિમેશ ભગત બેઠા છે, એક ગરીબ ઘરના બાળક પૂછો એમને. કેટલા ગરીબ ઘરના એ બાળક હતા હું તો જાણું છું. એ નાના ભણતા, અમે ભણતા ત્યારે જોડે હતા. પણ એ નાનો બાળક હોય, કંડારી ગુરુકુલ એક નાનો વિદ્યાર્થી હોય, એની સાથે પણ એટલા જ પ્રેમથી બેસી એના એક એક પ્રશ્નને સાંભળી એના એવા જ જવાબ આપશે. અને તમારા જેવો અમેરિકાથી સમૃદ્ધ ભક્ત જાય એના પ્રશ્નોને પણ એટલા જ પ્રેમથી જવાબ આપે એવા સંત આપણને મળ્યા છે આ ભગવાનની કૃપા. દરેકના પ્રેમને પ્રભુ સ્વીકારતા. તમને એક નાની વાત કરું, પ્રેમ ક્યારેય ઓછો નથી હોતો, આપણી અપેક્ષા ઘણીવાર ઓછી હોય છે, વધારે હોય છે. જેટલા પ્રેમના તત્વો છે એમાં જ્યારે તિરાડ પડે છે એના મૂળમાં તમે જોશો ને તો અપેક્ષા. અપેક્ષા એટલે ઈચ્છા, ઈચ્છા એટલે વાસના. એ વાસના માણસને મારી નાખે છે. પ્રેમના તત્વની અંદરથી વાસના જો નીકળી જાય ને, ટુ ગીવ ઇઝ લવ એન્ડ ટુ ગેટ ઇઝ સેલ્ફિશ. પ્રેમના નામે આજે જાજો વહેમ છે, પ્રેમના નામે જાજી વાસના જ ફેલાણી છે. પ્રેમનો અર્થ થાય હું શું આપું. નાનામ નાનો ભક્ત પ્રેમથી નાનામ નાની વસ્તુ લાવે ભગવાન સ્વીકારતા. ભક્તો ચંદન કેસર એનાથી પૂજા કરતા, અપાર ફૂલોના હાર તોરા વગેરે પહેરાવતા, આખો દિવસ પૂજા થયા કરતી. બધા લોકો તે દેખીને વિસ્મય પામતા. શ્રીહરિ જે જે ગામોમાં જતા ત્યાં બધે વાજિંત્રો વગાડીને ગામના તમામ નરનારી લોકો સન્મુખ આવતા, જય 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 ઉચ્ચાર કરતા. શ્રીહરિ આ રીતે બધા ગામોમાં ફરતા ફરતા પ્રભુ ગાનાગામ પધાર્યા. ત્યાં સુંદર સરોવર હતું, શ્રીહરિએ જોયું. શ્રીહરિ એક રાત ત્યાં રોકાયા. ગાનાના હરિભક્તોએ રસોઈ કરાવી. બધા લોકોને હેત વધે એટલા માટે શ્રીહરિને સંતો સરસ રીતે જમ્યા. હરિભક્તોએ ઘેર ઘેર શ્રીહરિની પધરામણી કરાવી, અતિ ભાવથી શ્રીહરિની પૂજા કરી. મનમાં ઘણો ઉત્સાહ લાવીને શ્રીહરિના અંગો ઉપર કેસર ચંદન ચર્ચ્યું. ત્યાંથી શ્રીહરિ મેઘવા ગામ પધાર્યા. તમારામાંથી ઘણા બધા ભક્તો આ બધા ગામોમાં ફર્યા હશે, જોયા હશે. ગાના છે, મેઘવા છે, આજે પણ સત્સંગ બહુ સારો છે. શ્રીહરિની ઘેર ઘેર પધરામણી કરાવી, ભાવથી બધા ભક્તોએ પૂજ્યા. ત્યાંથી સવારી લઈ શ્રીહરિ વ્યારા ગામ પધાર્યા. હરિભક્તોએ શ્રીને ઘેર ઘેર પધરાવી પૂજા કરી. વ્યારાથી શ્રીહરિ બોચાસણ ગામ પધાર્યા. ગામના બધા હરિભક્તોએ સામયું કર્યું. કાશીદાસ નામે ત્યાંના આગેવાન હરિભક્ત હતા, તેઓ આવીને શ્રીહરિના ચરણમાં પડ્યા. પછી અપાર વાજિંત્રો વગડાવીને પોતાને ઘેર લઈ ગયા. શ્રીહરિનું અત્યંત સન્માન કર્યું. સારા પકવાન કરાવીને શ્રીહરિને જમાડ્યા. સંતો અને હરિભક્તોને પ્રેમથી જમાડ્યા. કાશીદાસભાઈ ખૂબ પ્રેમી હતા, તેથી તેઓ પ્રેમથી જમાડવાની સરસ રીત જાણતા. અને ભાઈ એ વાત ચોક્કસ, હા, પ્રેમ હોઈને હું ઘણી વાર કહું છું, 6 જગ્યાએ પ્રેમ દેખાય. શાસ્ત્રોમાં લખેલી વાત, દદાતી પ્રતિગૃહણાતી ગુહ્યમાખ્યાતી પૃચ્છતી ભુંગતે ભોજયતે ચેવ સડવિધમ પ્રીતિ લક્ષણમ. જેને જેના ઉપર પ્રેમ હોય 6 જગ્યાએ દેખાય. આપવામાં, લેવામાં, હૃદય ખાલી કરવામાં, કોઈક પાસે હૃદયની વાત પૂછવામાં, જમવામાં અને જમાડવામાં. ઘરે મહેમાનો આવેલા, મિત્રો પણ આવેલા, કંઈ પ્રસંગ હતો, એમાં સાસુમાં પીરસવા આવ્યા, છૂટું ચૂરમું બનાવેલું,
સાત આઠ નવ દસ જણા જમવા બેઠેલા, પણ સાસુમાં એકને આગ્રહ બહુ કરતા હતા. એટલે બીજા મિત્રે બીજા મિત્રને પૂછ્યું, ભાઈ આ બાપ પીરસીને જાય છે પણ એકના ઉપર બહુ રીઝી ગયા એવું કેમ લાગે છે? તો કે ખબર ના પડી, નહીં એ જમાઈ છે. એનું નામ શું બોલો? જમાઈ. પ્રેમ દેખાય આવે ત્યાં ઓટોમેટિક માણસ અટકી જાય, ઓળઘોળ થઈ જાય. છ જગ્યાએ આપવામાં લેવામાં. કોઈ પ્રિયતમ વ્યક્તિ નાની એવી વસ્તુ આપે ને તોય પણ જીવની જેમ હાચવી રાખે. એ વસ્તુની કિંમત નથી, કોની કિંમત છે? શ્રીજી મહારાજ કોઈને વસ્ત્ર આપતા ને, આજે બસો બસો વર્ષ વીતી ગયા છતાં હરિભક્તોએ મહારાજનું આપેલું વસ્ત્ર સાચવી રાખ્યું છે. આને પ્રેમ કહેવાય. તાળીઓથી વધાવો. ગાયકવાડ જેવા મોટા રાજાઓ થયા, આખી દુનિયાના મોટા સાહિંસાઓ થયા, એના મ્યુઝિયમો બનાવ્યા. એની વસ્તુ ધૂળ ખાય છે, એને કોઈ હાચવનારા નથી. ત્યાં લોકો ફરવા જાય કોઈ પગે ન લાગે. ભગવાન શ્રીહરિ એનો કેવો પ્રેમ હશે. દદાતી પ્રતિગૃહણાતી ગુહ્યમાખ્યાતી પૃચ્છતી ભૂંગતે ભોજયતે ચેવ. તમે ઘરમાં જાઓ, આમ તો આ બહુ કહેવાય નહીં તમારા ઘરની વાત, બરાબર ને? એક ભગત તમે પીરસતા હતા, સાંભળજો હા. અમારા સંતોની રીત તમે લગભગ બધાએ જોઈએ, સંતો પીરસતા ને તો ઉપર ઊભા જ હોય. એટલે પેલા ભગતે બે ત્રણ વાર, એમ આપણા મંદિરની જ વાત છે, સભામાં બેઠા છે, નામ નથી લેતો, કોઈની ખાનગી વાત જાહેર શું કામ કરવી આપણે, બરાબર? તમે પીરસતા હતા, એક સ્વામી ઊભા હતા. એટલે પેલા ભગતે કીધું, સ્વામી હવે કંઈ નહીં જોયું, તમે જાઓ ને. તોય પેલા સ્વામી ઊભા રહ્યા, સ્વામી તમે, સંતો કે ભાઈ અમારો એવો નિયમ કે કોઈ જમતા હોય પ્રેમથી જમાડીએ, પીરસીને જમાડીએ. ત્યારે પેલા ભગત નિસાસો નાખીને શું બોલ્યા ખબર? સ્વામી આવું તમારા ઘરવાળાએ નથી જમાડતા. સંતોના પ્રેમને તાળીઓથી વધાવો. જમવામાં જમાડવામાં જમાડવામાં પણ પ્રેમ દેખાય આવે. આપણા અશ્વિન ભગત ગમે ત્યારે આવે, સંતો જમતા હોય તો સંતોને ત્યાં ભગત આવ્યા આવી બની આજે. કેમ? ભગતને પ્રેમ એવો નહીં, સંતોને જમાડો, સંતોને પીરસો. ગુરુજીને ઉપવાસ હતો, અશ્વિન ભગત જીદ કરે, ના ગુરુજી તમારે જમવું જ પડશે, પ્રેમ છે. એટલે આ પ્રેમનું લક્ષણ છે. કાશીદાસભાઈ ચરોતરના બહુ સારા હરિભક્ત હતા. એની સુંદર કથા આવે છે. બોચાસણ ગામના ખૂબ પ્રેમી ભક્ત હતા. જુઓ કેવું સરસ લખે છે. ચરોતરમાં અનંત હરિભક્ત થયા, એ તે સહુ હરિભક્તમાં શ્રેષ્ઠ હતા અને ગુણવાન હતા. એ કાશીદાસભાઈ શ્રેષ્ઠ અને ગુણવાન હરિભક્ત હતા. શ્રીજી મહારાજ નીલકંઠ વર્ણિ રૂપે જ્યારે નીકળ્યા છે, બોચાસણ ગામની ભાગોળમાં આવ્યા છે. કાશીદાસ નાના એના પિતાજી કાનદાસ પટેલ, એણે બ્રાહ્મણોની ચોરાસી કરેલી. સાધુ સંત મહાત્મા બ્રાહ્મણ એમાં ખૂબ ભાવ, બધા બ્રાહ્મણોને જમાડવાના. એમાં એમણે સાંભળ્યું ગામની ભાગોળમાં એક બાલુડા બ્રહ્મચારી યોગી આવ્યા છે કોઈક. દીકરા કાશીદાસને કહ્યું, બેટા તું જા બોલાવી લાવ. બાલુડા પ્રભુના દર્શન કરતાની સાથે જ કાશીદાસના હૃદયમાં પ્રેમ પથરાયો. આહા, સાધુ ઘણા જોયા, આવા કોઈ નથી જોયા. પ્રાર્થના કરી, મારા પિતાજી બધા મહાત્મા સંતોને જમાડે આપ પધારો. નિર્દોષ બાળકની નિર્મળ પ્રાર્થના સાંભળી નાના વર્ણી આવ્યા. એક બાજુ બેઠા, પેલા અઘોરી તામસી અડબંગ બાવાઓની સાથે ન બેઠા. કાશીદાસને થોડું ઓળ લાગ્યું, આ મહાત્મા અલગ કેમ બેઠા. થયું કંઈ વાંધો નહીં, પીરસવાયા. મહારાજે ના પાડી, અમે તો ખાલી થોડા ભાત અને દૂધ જમીશું. સારું, ભાત ને દૂધ આપો. કાશીદાસભાઈના પિતાજી કાનદાસભાઈ એણે આજ્ઞા કરી, એટલે ભાત તો પીરસાયા પણ દૂધ નહોતું. એટલે કાશીદાસના મધર નાની બા એ આવ્યા, એણે કહ્યું, મહાત્માજી અત્યારે સાંજ મોડું થઈ ગયું છે, દૂધ બધું વપરાઈ ગયું છે, તો દૂધ નથી તો બીજું શું લાવું? મહારાજ કહે, આ સામે આટલી બધી ગાયો ભેંસો તો બાંધી છે. અરે બાલુડા બ્રહ્મચારી, તમને સમજાય નહીં, અમારે સંધ્યા થાય ને ત્યારે બધા ઢોરોને દોઈ લઈએ, ઢોરનું દૂધ અમે લઈ લીધું છે, એ બધું વપરાઈ પણ ગયું છે, આ પંગતમાં પીરસાઈ ગયું છે, બીજું કંઈક માગો. મહારાજે કહ્યું, આટલી બધી ગાયો ભેંસો છે, માં અમારે જેટલું દૂધ નહીં મળે. અરે બ્રહ્મચારી, તમે વહેલા બ્રહ્મચારી નાની ઉંમરમાં થઈ ગયા, તમને આ બધી ખબર ન પડે, હવે આ દૂધ ન દે, હવે સવારે જ દૂધ મળે. મહારાજ કે, જુઓ પેલી ગાય છે ને એના આચરણમાંથી દૂધ ટપકે છે, જુઓ.
તમે જાઓ, નાની બાઈને થયું, લે આંચળમાંથી દૂધ ટપકતું દેખાણું. વાસણ લઈને જાય, ધોવાની જરૂર ન પડે એ પહેલાં તો આખી આખી તાંબડી ભરાઈ જાય, એ તાંબડીથી દૂધ પીરશે. નાની બાઈના મનમાં પણ એમ થયું કે આટલા બધા સાધુ મહાત્મા બેઠા છે પણ એમાં કંઈક આ જુદો છે, એમાં કંઈક આ જુદો છે. સત્યની વચ્ચેથી અસત્ય શોધી કાઢ્યું, આ અસત્ય એમાં સત્ય છે. કાકરા વચ્ચેથી હીરોને શોધી કાઢ્યો, કાગડાઓની સભામાંથી હંસને શોધી કાઢ્યો. નાની બાઈના હૃદયમાં એટલો પ્રેમ થયો, નાનો દીકરો કાશીદાસ એને પણ પ્રેમ થયો. પિતાજી કાનદાસ બહુ મોડા સત્સંગમાં આવેલા, અને આમાં એવું છે મોટા હોય ને, કહેવાય છે ને મોટા એટલા, હું નથી કહેતો હા તમે બોલ્યા, રાજી રહેજો, પણ વાત ચોક્કસ, બાળકને અને બહેનોને કોઈક પણ બાબતમાં આસ્થા જલ્દી જાગે છે. પછી તો નીલકંઠ વર્ણીને રાખવા માટે ઘણી મહેનત કરી, મહારાજ ત્યાં રહ્યા નહીં, મહારાજ નીકળી ગયા. મહારાજ જ્યારે નીકળી ગયા, શોધવા નીકળ્યા મહારાજને, મહારાજના ચરણારવિંદ એમાં 16 ચિહ્ન જોયા, વિશ્વાસ બેસી ગયો. ઓહો, આપણા ઘરે જે કોઈ આવ્યા હતા ને બ્રહ્મચારી, એ કોઈ સામાન્ય નહોતા, એ કોઈ દિવ્ય, કોઈ અવતાર, એ કોઈ ઈશ્વર જેવા મહાન બ્રહ્મચારી હતા. વસવસો થયો, પશ્ચાતાપ થયો, ઘરમાં આવ્યા, ઘર આંગણે આવ્યા, આપણે સેવા ન કરી શક્યા, દુઃખ થયું. વર્ષો પછી કાશીદાસ મોટા થયા, દ્વારિકાની યાત્રાએ નીકળ્યા, સંતો મળ્યા, સ્વામિનારાયણ ભગવાન ઓળખ્યા, ગઢડા આવે, મહારાજના દર્શન કરે. મહારાજ પૂછે, કાશીદાસ અમારી ઓળખાણ પડે છે? હા મહારાજ, આપ પરબ્રહ્મ છો, અવતારી છો. મહારાજ કે બીજું કંઈ? હા પ્રભુ, આપ કારણના કારણ છો. અનંત કોટી બ્રહ્માંડમાં જે કંઈ થઈ રહ્યું છે, થશે, એ બધું તમારી ઈચ્છાથી, કૃપાથી થાય છે. મહારાજ કે બીજી કંઈ ઓળખાણ પડીએ? કાશીદાસ કે ના પ્રભુ, પહેલા નાના બાલુડા બ્રહ્મચારી આવ્યા હતા, તમે 84માં જમવા માટે બોલાવા આવ્યા હતા. મહારાજે અથતી બધી વાત માંડી અને કાશીદાસના મનમાં, અરે મહારાજ તમે એ? મહારાજ કે હા. દિવ્ય રૂપે મહારાજે નીલકંઠવર્ણીને દર્શન આપ્યા, કાશીદાસને અતિ ભાવ થયો, આશ્રિત થયા, કંઠી પહેર્યા. જુઓ કેવા હરિભક્ત હતા, ટૂંકમાં વાત કરું છું. સાગરમાં આધારાનંદ સ્વામી શું લખે છે, ચરોતરમાં જેટલા ભક્તો હતા એમાં કાશીદાસ શિરમોઢ હતા, શ્રેષ્ઠ હતા, બધા કરતા અધિક ગુણવાન હતા. કાશીદાસ કંઠી પહેરે, હરિભક્ત થાય, ઘરે આવે, અને કહેવાય છે ઘરે આવતાની સાથે ચોથા દિવસે દીકરાનું મૃત્યુ. કંઠી પહેરે તરત દીકરો મરી જાય, આખા ગામમાં હાહાકાર મચ્યો, બધા લોકોએ શાપ આપ્યો, નવો ધર્મ અંગીકાર કર્યો, આ નવું ટીલું કર્યું, આ પાખંડ ઘરમાં લાવ્યો એટલે આ થયું. દીકરો મરી ગયો. થોડા દિવસ થાય, કાશીદાસ અડગ રહ્યા, સત્સંગમાંથી ડગ્યા નહીં. થોડા દિવસ થાય અને કહેવાય છે એનો બળદ હતો બહુ સારો, એ બળદ મરી જાય, તોય અડગ રહ્યા. થોડા દિવસ પછી એની ભેંસ મરી ગઈ સર્પ કરડવાથી, તો પણ કાશીદાસને એટલા બધા ગામના લોકોએ મીનાટોણા માર્યા, તો પણ અડગના અડગ રહ્યા. અને આવી રીતે કાશીદાસે ભગવાન શ્રીહરિનો અચળ આશરો રાખેલો. એટલે સ્વામી કહે છે શું, કે કાશીદાસ જેવા ચરોતરમાં બીજા કોઈ ભક્ત નહોતા, એવા ગુણવાન હતા, એવા શ્રેષ્ઠ હતા. શ્રી હરિ ક્રિયા કર ચરિત્ર જે સે, શ્રી હરિ ક્રિયા ચરિત્ર જે સે, શ્રી હરિ ક્રિયા ચરિત્ર જે તે, શ્રી હરિ ક્રિયા ચરિત્ર જે તે, દિવ્ય ભાવ સબ સમજત તે તે, દિવ્ય ભાવ સબ સમજત તે તે. ભગવાન જે ચરિત્ર કરતા, શ્રી હરિ કિયા ચરિત્ર જે તે, શ્રી હરિ ક્રિયા ચરિત્ર જે તે, દિવ્ય ભાવ સબ સમજત તે તે, દિવ્ય ભાવ સબ સમજત તે તે, સંત હરિજન કો દિવ્ય હી જાને, સંત હરિજન કો દિવ્ય હી જાને, પ્રાકૃત ભાવ કબૂન આવે, પ્રાકૃત ભાવ કબૂન આવે. ભગવાને જે કંઈ ચરિત્ર કર્યા, ભગવાનની ઈચ્છાથી જે કંઈ થયું, એ બધાને દિવ્ય સમજતા હતા. કેવી સમજણ હતી, દીકરો મરી ગયો, મારા મહારાજને ગમ્યું તે ખરું,
ભેંસ ગઈ, બળદ ગયો, મારા મહારાજની ઈચ્છા. પરીક્ષા સુખમાં નથી થતી, પરીક્ષા હંમેશા દુઃખમાં થાય છે. તમારા જીવનમાં ક્યારેક દુઃખ આવે, કોઈ અઘટિત ઘટના ઘટી જાય, ત્યારે પણ તમને એમ થાય મારા મહારાજની ઈચ્છા એમ થાય તો સમજી લો તમે સત્સંગની પરીક્ષામાં પાસ થઈ ગયા. આપણા સત્સંગમાં એવા હરિભક્તો છે, ચાર પાંચ ભક્તો જેના જીવનની એવી ઘટનાઓ આપણે જાણીએ છીએ. કેવી અદ્ભુત વાત આવી જોયું. શ્રી હરિ કિયા ચરિત્ર જે તે, શ્રી હરિ કિયા ચરિત્ર જે તે. ભગવાનની દરેક લીલા દિવ્ય સમજતા, સંતો ભક્તોને દિવ્ય સમજતા. ક્યારેય કોઈ સંત કે ભક્તમાં પ્રાકૃત ભાવ ના આવે, બધા સંતો દિવ્ય, બધા મુક્તો છે. હમણાં આપણે ખબર છે ને, મુક્તાનંદ સ્વામીના 15 વરદાન. મુક્તાનંદ સ્વામી વરદાન માગ્યું, મહારાજ મને કોઈ પણનો અભાવ ના આવે. હા, કેવું સ્વામી વરદાન માગ્યું ખબર છે ને? એક બે કડી ગાઈ લઈએ. હા, ગાવા જેવી કડી છે સ્વામીની. અદ્ભુત સ્વામી લખે છે, એસી કે એસી મૂર્તિ એ હા, એસી કે એસી મૂર્તિ એ હા, અખંડ રહો ને ન આગે તે હા, અખંડ રહો ને ન આગે તે હા, મૂર્તિ બિના ઘાટ ન હોવે કોવો, મૂર્તિ બિના ઘાટ ન હોવે કોવો, એસે મોજ મગત મેં સોઈ, એસે મોજ મગત મેં સોઈ. કેટલી અદ્ભુત કથા! મુક્તાનંદ સ્વામી કેવા 15 વરદાન. હે મહારાજ, તમારી મૂર્તિ આવીન આવી અમારી આંખોમાં સદા રહ્યા કરે, તમારી મૂર્તિ વિના કોઈ ઘાટ ન થાય. કેવું વરદાન જુઓ, બહુ સરસ ગાઓ છો તમે. હા, આજે આજે એમ લાગે તમને ગાતા આવડી ગયું. શ્રીજી સ્વામી રાજી થઈ જશે તમારું ગાવાનું. ગાઓ બે શબ્દ મુક્તાનંદ સ્વામીને આ પ્રાર્થના. મારી વિનંતી છે, આ બંને કડી બધા ભક્તો યાદ કરવી જોઈએ. હા, તવ મૂર્તિ અરૂપ ચન તુમારો, તવ મૂર્તિ અરૂપ ચન તુમારો, અનાદર કરે ન મન હમારો, અનાદર કરે ન મન હમારો, મન કો ધાર્યો હોવે ન કબહુ, મન કો ધાર્યો હોવે ન કબહુ, તુમ્હારો ધાર્યો હોવે સબહુ, તુમ્હારો ધાર્યો હોવે સબહુ. સ્વામીની પ્રાર્થના, હે મહારાજ, તમારી મૂર્તિ તમારી આજ્ઞા વચન એનો ક્યારે અનાદર ઉલ્લંઘન ન થાય, દયા કરો પ્રભુ. કાશીદાસ જેની વાત સાંભળીએ છીએ, સારો વેપાર હતો, મોટા બિઝનેસમેન હતા. એકવાર મહારાજ સભામાં આવ્યા, મહારાજે ટકોર કરી, કાશીદાસ તમે જેનો વેપાર કરો છો એનાથી મેં રાજી નથી. ગળીનો વેપાર હતો, ગળીના કુંડ હતા, એમાં અનેક જીવજંતુઓ મરી રહ્યા છે. મહારાજની આજ્ઞા થતાની સાથે કાશીદાસે ગળીના બધા કુંડ ખોદાવી નાખ્યા. શ્રીજી મહારાજ રાજી થઈ ગયા, આને વચન પાળ્યું કહેવાય. હે, તવ મૂર્તિ અરૂપ વચન તુમારો, તવ મૂર્તિ અરૂપ વચન તુમારો, અનાદર કરે ન મન હમારો, અનાદર કરે ન મન હમારો, મન કો ધાર્યો ન હોવે કબહુ, મન કો ધાર્યો હોવે ન કબહુ, તુમ્હારો ધાર્યો હોવે સબહુ, તુમ્હારો ધાર્યો હોવે સબહુ. અદ્ભુત પ્રાર્થના. કાશીદાસનું જીવન એવું હતું, શ્રીહરિના આશ્રિત જેટલા સંતો હરિભક્તો કહેવાય છે તેમાં તેઓ ક્યારેય દોષ દેખતા નહીં, બધા ભગવાનના ભક્ત છે. સર્વકાળમાં તેમને એક સરખી મતિ રહેતી, વિચારો, એક સરખી બુદ્ધિ. તેઓ કોઈને પોતાના શત્રુ તરીકે દેખતા નહીં, મિત્ર જ માનતા. કદાચ કોઈક માણસ પોતાનું બૂરું કરે તો પણ તેનું બૂરું ઈચ્છતા નહીં. તાળીઓથી વધાવો. શું લખ્યું જુઓ, અને આ તો સમય ઓછો છે, વિસ્તાર નથી કરતા. સર્વોત્તમ સાધુતાના જેટલા ગુણ કહેવાય છે ને
તે બધા ગુણ સહજ ભાવે કાશીદાસમાં હતા. તાળીઓથી વધાવો. આવા હરિભક્તો મહારાજના સમયમાં હતા અને આપણે પણ ભાગ્યશાળી છીએ. ગુરુજી કહે છે ને, દાદા ખાચર, જીવા ખાચર, પર્વતભાઈ, ગોરધનભાઈ એવા એકાંતિક મુક્તો આજે પણ આ લોયાધામમાં અનેક છે, અનેક છે. ભગવાન શ્રી કૃષ્ણના દરબારમાં મીરાબાઈ થયા પણ એક થયા. ભગવાન સ્વામિનારાયણને ત્યાં મીરાબાઈ થયા અનેક થયા. ભગવાન શ્રીહરિની આ એમની સર્વોપરિતા છે કે એમની સભામાં અનેક દાદા ખાચર, અનેક પર્વતભાઈ આજે પણ એવા ભક્તો છે. કેવું લખ્યું છે સ્વામીએ જુઓ, કદાચ કોઈ કરોડ જન્મ સુધી તપ જપ કરે તો પણ તેમાં આવા સદગુણ ન આવે એવા અનેક સદગુણ કાશીદાસમાં હતા. અમરીશ રાજા, પ્રહલાદજી, જનક રાજા તેમના કરતા કાશીદાસભાઈમાં સદગુણ વધારે હતા. જુઓ, ઉદ્ધવજી જેવા ગુણ હતા. હવે સાંભળજો, અને તેમના કરતા પણ સોરઠ દેશના હરિભક્ત પર્વતભાઈ એ અધિક હતા. તાળીઓથી વધાવો. હા, મહારાજના સમયના એવા મુક્તો થયા ને બધા. પર્વતભાઈની શ્રીજી મહારાજ એમ કહેતા, પર્વત એટલે પર્વત, આવું કહેતા મહારાજ. આવી સ્થિતિ હતી પર્વતભાઈની. અને સોરઠ દેશના બીજા હરિભક્ત ઝીણાભાઈ એ પણ ઘણા ગુણવાન હતા. ઝીણાભાઈ એટલે એવા જેણે શ્રીજી મહારાજને ઋણી બનાવી દીધા હતા. શ્રીજી મહારાજ જેના ઋણી બની ગયા હતા, મહારાજના એક ભક્તને ખાતર જેણે પોતાની સગી બેન સાથે નાતો તોડ્યો હતો. તાળીઓથી વધાવો. આવા નિષ્ઠાવાન ભક્ત જેને પરિવાર કરતા, સંબંધી કરતા, સગા કરતા, પિતા અને ભાઈ અને બેન કરતા પણ ભગવાનને સાધુ અને હરિભક્તમાં વધારે પ્રીતિ હતી. તેમને હરિભક્તોનો, સંતોનો અતિશય પક્ષ હતો. કુસંગની સામે સિંહની સમાન તેઓ રહેતા હતા. કોણ કોણ સમજો છો ખરા તમે બધા? હા, અને મયારામ ભટ્ટ એ પણ ઘણા સમર્થ હતા. સ્વામી કેવું એક એક હરિભક્તનું લખે છે જુઓ. આપણા નિષ્કામ સ્વામી, શ્રીજી સ્વામી, સંતો હરિભક્તોને બિરદાવતા સાંભળ્યું છે ને તમે? હે, આપણા પૂજ્યપાદ ગુરુજી કથામાં વાતો કરતા સાંભળ્યું છે ને? આ હરિભક્તોના સદગુણ છે. આધારાનંદ સ્વામી જે અનુભવ્યા છે એ લખે છે. મયારામ ભટ્ટ ધર્મનિષ્ઠ પણ હતા અને આત્મનિષ્ઠ પણ હતા. એ પણ મહાન ભક્ત થયા. અરે, દાદા ખાચર તો એ સર્વ હરિભક્તોમાં અધિક થયા. તાળીઓથી વધાવીએ દાદા ખાચર. આ ગ્રંથ હરિચરિત્રામૃત સાગર એના લેખક છે આપણા આદિગુરુ, એમના પ્રથમ શિષ્ય આધારાનંદ સ્વામી, અને એના પ્રથમ વક્તા છે સદગુરુ મુક્તાનંદ સ્વામી, અને એના પ્રથમ શ્રોતા છે દાદા ખાચર. મુક્તાનંદ સ્વામી જેવા સંત હોય, દાદા ખાચર જેવા શ્રોતા હોય, અને એમાંથી ગ્રંથ પ્રગટ થાય એનું નામ હરિચરિત્રામૃત સાગર. તમને મારી વિનંતી, આ કથા સાંભળો રોજ. કેવી કથા છે! તેઓએ પોતાનું સર્વસ્વ શ્રીહરિને અર્પણ કર્યું હતું અને નિરંતર શ્રીહરિની સેવામાં રહ્યા હતા. આવા દાદા ખાચર ભક્તરાજ હતા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાંત મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના પંચમ પૂર્વમાં શ્રીહરિનું વડતાલની આસપાસના ગામોમાં વિચરણ અને બોચાસણમાં પધારવું એ નામે 65મો તરંગ સમાપ્ત થયો. સ્વામિનારાયણ, 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 સ્વામી તાળી પાડી નારાયણ, સ્વામિનારાયણ, 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 સ્વામી નારાયણ, 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 સ
ઘનશ્યામ મહારાજની